आज धोरण 10 ना चैप्टर नंबर 2 एसिड बेज अने क्षार मां थोड़ू आगळ भणीशुं। शुं छे तो पहला तो पीएच मापक्रम समझाओ। तो पीएच मापक्रम एटले द्रावण मां रहेला हाइड्रोजन आयन एटले के एच प्लस आयन नी सांद्रता मापवा माटे ना मापक्रम ने शुं कहीए छे पीएच। जो एज रीते ओएच माइनस आयन नी सांद्रता पण आपणे मापी शकीए एने पीओएच कहेवाय। आपणे पाछळ भणीशुं। तो पी एच एटले के कोई पण द्रावण होय ए द्रावण नी अंदर हाइड्रोजन आयन एटले के एच प्लस आयन नी सांद्रता तमारे मापवी होय अने ए मापवा माटेनो जे मापक्रम होय ए मापक्रम ने आपणे शुं कहीए छीए पीएच मापक्रम। पीएच मां पी जर्मन शब्द छे पोन्टेज अर्थात एटले शक्ति। पी एटले शक्ति, केटली शक्ति छे एम एसिड नी। तो पीएच मापक्रम द्वारा आपणे जीरो, जो खूब ज एसिडिक होय ने तो एनो पीएच जीरो होय, तो जीरो थी चौद एटले के खूब ज बेसिक होय तो चौद होय। तो एक डायग्राम तमने आपेलो छे, जो अहीं जीरो सात चौद, तो जीरो थी सात हो तो एसिड कहवाय, सात थी चौद हो तो बेस कहवाय, अने जो सात हो तो तटस्थ। फरी थी जीरो थी सात हो तो पीएच, सात थी चौद हो तो बेस, अने जीरो थी सात एटले के एसिडिक स्वभाव, सात थी चौद एटले बेजिक स्वभाव। तो जुओ सात थी तमे जीरो तरफ जशो एटले ऊंधू जशो तो एसिडिक स्वभाव वधे छे। એટલે કે જીરો સાંદ્રતાવાળું એસિડ એ બહુ જ પ્રબળ કહેવાય, અને 6.9 જેની પીએચ હોય એ એકદમ ઓછું પ્રબળ એસિડ કહેવાય। એ જ રીતે 7 થી 14, તો 7 થી 14 એટલે બેઝ સ્વભાવ, 7 એ તટસ્થ, જેમ 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 વધતા જઈએ એમ 14 એટલે કે પ્રબળ એસિડ, પ્રબળ બેઝ થઈ જાય। તો એ જ રીતે પીએચ માપક્રમ પર 7 થી ઓછા મૂલ્યો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે, 7 થી વધુ મૂલ્યો બેઝિક દ્રાવણનું, એ જ લખેલું છે। જો પીએચ માપક્રમમાં 7 થી ઓછું હોય તો એસિડ અને 7 થી વધુ હોય તો બેઝિક, જ્યારે 7 મૂલ્ય એ તટસ્થ દ્રાવણનું સૂચન કરે છે। હવે વધુમાં જેમ પીએચનું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે તેમ તે દ્રાવણમાં ઓએચની સાંદ્રતામાં શું થાય છે, વધારો થાય છે, એટલે કે આલ્કલીની પ્રબળતામાં વધારો થાય છે। આથી દ્રાવણ વધુ બેઝિક બને છે। સામાન્ય રીતે પીએચ માપક્રમ માપવા માટે કયું સૂચક વાપરીએ છીએ આપણે, સાર્વત્રિક સૂચક વડે સંચેતિક પેપરનો ઉપયોગ કરીએ છીએ। એટલે કે ટૂંકમાં જેમ હાઇડ્રોનિયમ આયન એચ પ્લસની સાંદ્રતા વધુ તેમ એસિડિકતા વધુ, પણ પીએચનું મૂલ્ય કેવું ઓછું, હમણાં જ કીધું જીરો હોય તો પ્રબળ અને 6.9 હોય તો નિર્બળ એસિડ। તો જેમ જેમ હાઇડ્રોનિયમ એચ પ્લસની સાંદ્રતા વધુ તેમ એસિડિકતા વધુ, પીએચનું મૂલ્ય પણ વધુ, અને જેમ જેમ એચ પ્લસની સાંદ્રતા ઓછી એસિડિકતા ઓછી પણ પીએચનું મૂલ્ય કેવું હોય છે, વધુ હોય છે, બરાબર। ફરીથી કોઈ પણ દ્રાવણ હોય દ્રાવણમાં રહેલા એચ પ્લસ આયનની સાંદ્રતા માપવા માટેનો જે આપણે માપક્રમ જે બનાવ્યો છે એ જ માપક્રમને આપણે શું કહીશું, પીએચ માપક્રમ। પીએચમાં પી, પી એ જર્મન શબ્દ છે, એનો મતલબ થાય છે પોન્ટેજ, પોન્ટેજ એટલે કે શક્તિ, અને પીએચ માપક્રમ દ્વારા 0 થી 14, તો 0 હોય એટલે ખૂબ જ એસિડિક, 14 હોય એટલે ખૂબ જ બેઝિક, એ પીએચ માપક્રમ આપણે કરીએ છીએ। તો પીએચનો માપક્રમની એક ફિગર આપણને બતાવેલી છે, કેવી છે જુઓ, પીએચ માપક્રમની ફિગર આપેલી છે 0, 7 અને 14, તો 0 હોય તો એચ પ્લસ આયન એટલે કે પ્રબળ એસિડ, 14 હોય તો પ્રબળ બેઝ, 7 હોય તો તટસ્થ, એટલે કે 7 થી 0 તરફ જઈએ એમ એસિડિકતા વધશે, એ જ રીતે 7 થી 14 તરફ જઈએ તો બેઝ વધશે। તો પીએચ માપક્રમ પર 7 થી ઓછા મૂલ્યો હોય તો એસિડિક દ્રાવણનું સૂચન કરે છે, 7 થી વધુ હોય તો બેઝિક, અને 7 હોય તો તટસ્થ। પીએચનું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે તેમ ઓએચની સાંદ્રતામાં શું થાય, વધારો થાય, બરાબર। એટલે કે આલ્કલીની પ્રબળતા 7 થી 14 તરફ જઈએ એટલે ઓએચ વધે, ઓએચ વધે એટલે બેઝિક, બેઝિક એટલે આલ્કલીની પ્રબળતામાં શું થાય છે, વધારો થાય છે। આમ દ્રાવણ કેવું થાય છે, વધુ ને વધુ બેઝિક બનતું જાય છે, દ્રાવણ કેવું બનતું જાય, વધુ ને વધુ બેઝિક બનતું જાય છે। સામાન્ય રીતે પીએચ માપક્રમ માટે સાર્વત્રિક સૂચક તરીકે સંસેચિત પેપરનો ઉપયોગ કરવામાં આવે છે। કદાચ પ્રશ્ન પૂછાય કે સાર્વત્રિક સૂચક તરીકે પીએચ માપવા માટે આપણે શું વાપરીએ છીએ, તો સંસેચિત પેપર, શું વાપરીએ છીએ, સંસેચિત પેપર। જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ હોય, શું, જેમ જેમ હાઇડ્રોનિયમ આયનની સાંદ્રતા વધુ હોય તેમ એસિડિકતા પણ કેવી હોય છે, વધુ હોય છે, પણ પીએચનું મૂલ્ય કેવું હોય છે, ઓછું હોય છે, અને જેમ જેમ હાઇડ્રોનિયમ એચ પ્લસની સાંદ્રતા ઓછી તેમ તેમ એસિડિકતા પણ ઓછી, અને પીએચનું મૂલ્ય કેવું હોય છે, વધુ હોય છે, પીએચનું મૂલ્ય કેવું હોય છે, વધુ હોય છે। હવે જો પીએચ અને પીઓએચ, પીએચ એટલે એચ પ્લસની સાંદ્રતા, પીઓએચ એટલે ઓએચ માઇનસ આયનની સાંદ્રતા, તો પીએચ અને પીઓએચ નો સરવાળો જે કરીએ 14 થાય છે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કે પીએચ અને પીઓએચ નો જો આપણે સરવાળો કરીએ તો કેટલો થાય, તો 14 થાય છે। ફરીથી પીએચ એટલે એચ પ્લસની સાંદ્રતા, પીઓએચ એટલે ઓએચ માઇનસ આયનની સાંદ્રતા, આ બંનેનો સરવાળો જો આપણે કરીએ તો કેવું બનશે, 14 બનશે, શું બનશે, 14 થશે બંનેનો સરવાળો,
હવે આગળ જોઈએ આપણે એક બ્રેકેટ તમને આપેલું છે તો આમાં જો પહેલું લખેલું છે કે લાર ભોજન પહેલાં જે લાર હોય તો એમાં પીએચ પેપરનો રંગ આછો લીલો થઈ જાય આછો લીલો એટલે 7.4 હવે પીએચનું મૂલ્ય 7.4 આપણને ખબર છે 7-14 હોય તો શું થાય 7-14માં 22 તો આ 7.4 એટલે 22 એ જ રીતે ભોજન પછી લાર 5.8 એટલે કે કેવું થઈ જાય એસિડિક લીંબુનો રસ આપણને ખબર છે લીંબુનો રસ કેવો હોય એસિડ એસિડ જ હોય ને લીંબુનો રસ એટલે તો આપણને થોડુંક ખાટા જેવું લાગે છે આપણે કીધું ને એસિડ સ્વાદી ખાટા હોય તો એમાં પીએચનું મૂલ્ય કેવું હોય 0-7 વચ્ચે તો 0-7 વચ્ચે એટલે 2.5 હોય છે બરાબર બસ આ જ રીતે બધાના પીએચના મૂલ્યો આપેલા છે અને આ જ દ્રાવણને જ્યારે પીએચ પેપર પર નાખીએ તો આ કલર બને છે લારનો લીલો બને ભોજન પછી પીળો બને લીંબુના રસનો લાલ બને રંગવિહીન પીણું હોય એનો આછો પીળો બને ગાજરના રસનો આછો નારંગી બને કોફી હોય તો નારંગી પીળો બને ટામેટાનો રસ હોય તો ઘેરો નારંગી બને નળનું પાણી હોય તો લીલો બને સોડિયમ હાઇડ્રોક્સાઇડ હોય તો ઘેરો વાદળી અને હાઇડ્રોક્લોરિક એસિડ હોય તો લાલ રંગ બને છે હવે કદાચ એક્ઝામમાં ક્વેશ્ચન એવું પૂછે કે એસિડ અને બ્રેઝની જો તમારે પ્રબળતા નક્કી કરવી હોય અથવા તો આ એસિડ પ્રબળ એસિડ છે કે આ એસિડ પ્રબળ બે છે એ જાણો તો આના માટે પણ એ જ કોન્સેપ્ટ સેમ તો કયો કોન્સેપ્ટ આપણો આ જ કોન્સેપ્ટ ગ્રાફ વાળો 7 હશે તો તટસ્થ 7-થી જેમ જેમ 0 તરફ જઈશું તો એસિડિક એ જ રીતે 7 હશે તો તટસ્થ 7-14 તરફ જઈશું તો બેઝિક હવે યાદ રાખો આમાં કે 7-થી ઊંધું 0 તરફ જઈએ તો એસિડિક વધશે અને આમાં 7-થી સીધે સીધું જઈએ તો બેઝિક વધશે એટલે 7-14 અને 7-0 આમાં શું લખ્યું છે એસિડ અને બેઝની પ્રબળતા કઈ રીતે નક્કી કરશો તો પ્રબળ સિમ્પલ કોન્સેપ્ટ ઉપર આપણે ચાલીએ તો જેમાં એચ પ્લસ આયનની સાંદ્રતા વધુ હોય ફરીથી જે દ્રાવણમાં એચ પ્લસની સાંદ્રતા વધુ હોય એ પ્રબળ એસિડ અને જેમાં ઓ એચની સાંદ્રતા વધુ હોય એ નિર્બળ બેઝ આમાં શું લખ્યું છે એસિડ અને બેઝની પ્રબળતા અનુક્રમે તેમાંથી ઉદ્ભવતા એચ પ્લસ આયનો અને ઓ એચ માઇનસ આયનોની સંખ્યા પર આધાર રાખે છે એટલે કે એસિડ અને બેઝની જો તમારે પ્રબળતા નક્કી કરવી હોય તો શેનાથી ઉદ્ભવે છે તો એચ પ્લસ આયનો હોય ઓ એચ માઇનસ આયનો હોય આ બંનેની સંખ્યા ઉપર ફરીથી એસિડ અને બેઝ આ તો કદાચ શોર્ટ ક્વેશ્ચનમાં બી પૂછી શકે કે એસિડ અને બેઝની જે પ્રબળતા છે એ કોણ નક્કી કરે તો એસિડ હોય તો એચ પ્લસ આયનની એચ પ્લસ આયનો કેટલા છે એ નક્કી કરે અને બેઝ હોય તો ઓ એચ માઇનસ આયન એટલે કે એસિડ અને બેઝની પ્રબળતા એસિડમાં રહેલા એચ પ્લસ આયનો અને બેઝમાં રહેલા ઓ એચ માઇનસ આયનોની સંખ્યા પર આધાર રાખે છે જો કે એસિડમાં એચ પ્લસ આયન વધારો હોય તો એ પ્રબળ એસિડ જો બેઝમાં ઓ એચ માઇનસ આયન વધારો હોય તો એ પ્રબળ બેઝ દાખલા તરીકે 1 મોલર હાઇડ્રોક્લોરિક એસિડ હોય શું દાખલા તરીકે 1 મોલર હાઇડ્રોક્લોરિક એસિડ હોય અને 1 મોલર એસિડિક એસિડ હોય ફરીથી 1 મોલર હાઇડ્રોક્લોરિક એસિડ 1 મોલર એસિડિક એસિડ હવે બંને એસિડ અલગ અલગ છે તો બંને એસિડ અલગ અલગ હોય તો એમાં એચ પ્લસ આયનો પણ કેવા હોય જુદા જુદા જ હોય ને તો 1 મોલર હાઇડ્રોક્લોરિક એસિડ ને 1 મોલર સલ્ફ્યુરિક એસિડમાં જુદા જુદા પ્રમાણમાં એચ પ્લસ આયનો ઉત્પન્ન કરે છે આથી સાંદ્રતા સમાન હોવા છતાં તેમની એસિડિક પ્રબળતા કેવી હોય જુદી જુદી જે એસિડ આપણે કીધું હમણાં જ એ જ કોન્સેપ્ટ જે એસિડ પાણીમાં વધુ માત્રામાં એચ પ્લસ આયનો ઉત્પન્ન કરે એ પ્રબળ એસિડ કહેવાય જેમ કે હાઇડ્રોક્લોરિક એસિડ નાઇટ્રિક એસિડ સલ્ફ્યુરિક એસિડ એ જ રીતે જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં એચ પ્લસ આયનો ઉત્પન્ન કરે એ નિર્બળ એસિડ કહેવાય જેમ કે HCOOH આને ફોર્મિક એસિડ કહેવાય છે આપણે આગળ કાર્બોક્સિલિક સમૂહ જે ભણવાનો છે એમાં ભણીશું આ એસિડિક એસિડ છે અને આ સોડિયમ સાયનાઇડ કહેવાય સોરી હાઇડ્રોજન સાયનાઇડ કહેવાય બરાબર તો જે એસિડમાં પાણી જે એસિડને પાણીમાં આપણે ઉમેરીએ અને એચ પ્લસ આયનો વધારે માત્રામાં આપે પ્રબળ એસિડ જેમ કે હાઇડ્રોક્લોરિક એસિડ નાઇટ્રિક એસિડ ને સલ્ફ્યુરિક એસિડ એ જ રીતે જે એસિડ પાણીમાં ઓછી માત્રામાં એચ પ્લસ આયનો આપે એને નિર્બળ એસિડ કહીએ છીએ જેમ કે ફોર્મિક એસિડ એસિટિક એસિડ ને હાઇડ્રોજન સાયનાઇડ જે બેઝ પાણીમાં વધુ માત્રામાં ઓએચ માઇનસ આયનો આપે જે બેઝ પાણીમાં વધુ માત્રામાં ઓએચ માઇનસ આયનો આપે પ્રબળ બેઝ જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ ને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ જ રીતે જે બેઝ પાણીમાં ઓછી માત્રામાં ઓએચ માઇનસ આયનો આપે તેને નિર્બળ બેઝ કહેવાય છે જેમ કે એમોનિયા છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ આમાંથી એક એમસીક્યુ એ ટાઈપનો તમારે આવશે 90% ચાન્સીસ છે એ ટાઈપનો એમસીક્યુ આવશે કે આ નીચે કોઈ પણ દ્રાવણ આપેલું હશે આ હાઇડ્રોક્લોરિક એસિડમાંથી નાઇટ્રિક એસિડમાંથી સલ્ફ્યુરિક એસિડમાંથી ફોર્મિક એસિડમાંથી આ ચારમાંથી
कोई पण एक आपेलू हशे अने तमने पूछशे के आ प्रबळ एसिड छे प्रबळ बेझ छे के निर्बळ एसिड छे के निर्बळ बेझ, तो आ नाम याद राखी देवाना बराबर, एना उपरथी खबर पड़ी जाय के प्रबळ एसिड छे के प्रबळ बेझ, निर्बळ एसिड के निर्बळ बेझ।